નમસ્કાર મિત્રો આજે છે ઓગણત્રીસમી ડિસેમ્બર આ વિડીયોમાં આપણે ઓગણત્રીસમી મી ડિસેમ્બરને લગતા જેટલા પણ અગત્યના કરંટ અફેર છે એ બધા જની આપણે ચર્ચા કરવાની છે જો વિડીયો તમને ગમે તો પ્લીઝ એને લાઇક કરવાનું ના ભૂલતા કેમ કે તમારી એક લાઇક આ વિડીયોને ઘણા બધા લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરી શકે છે જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો જોઈએ આજનો પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ લોન્ચ કરવામાં આવી ખાસ યાદ રાખજો સ્કૂલનું નામ શું છે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી તો એ લોન્ચ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ એ જો અહીંયા આનું ફૂલ ફોર્મ છે મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ એના સાથે આ સ્કૂલ છે છે શરૂઆતમાં જિલ્લા પરિષદની સ્કૂલ છે છે એ આમાં ભાગ લેવાની મહારાષ્ટ્રની વાત આવી છે તો આપણે મહારાષ્ટ્ર વિશે થોડીક માહિતી મેળવીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે દેવેન્દ્ર ફડણવીસ આ છે એમનો જ ફોટો છે મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે રાજ્યપાલ છે એના સી વિદ્યાસાગર રાવ અને મહારાષ્ટ્રનું કેપિટલ એટલે કે મહારાષ્ટ્રની રાજધાની કઈ છે તો મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ અટલ બિહારી વાજપેયીના નામથી આ શરૂ કરવામાં આવી છે યાદ રાખવા જેવો છે અટલ બિહારી વાજપેયી કેટલામાં વડાપ્રધાન હતા દસમા વડાપ્રધાન હતા અને એમનો કાર્યકાળ છે ઓગણીસો થી બે હજાર ચાર સુધીનો હતો તો અહીં જો આ પ્રશ્નમાંથી આપણને ઘણા બધા પ્રશ્નો મળી શકે એમ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ શું છે દેવેન્દ્ર ફડણવીસ તેમના રાજ્યપાલનું નામ સી વિદ્યાસાગર રાવ રાજધાની કઈ છે મુંબઈ છે અટલ બિહારી વાજપેયી છે કેટલામાં વડાપ્રધાન હતા તો દસમાં વડાપ્રધાનસો અઠાણું બે હજાર ચાર સુધીનો હતો જોઈએ આના પછીનો પ્રશ્ન મિસ ઇન્ડિયા બે હજાર અઢારનો ખિતાબ કોને જીત્યો મિસ ઇન્ડિયા બે હજાર અઢારનો ખિતાબ કોને જીત્યો તો એમનું નામ છે દિવ્યા પાટીદાર જોશી આ ફોટો છે એમનો છે મિસ ઇન્ડિયા બે હાજર અઢારનો ખિતાબ દિવ્યા પાટીદાર જોશીએ જીતેલો છે હવે તેઓ તેઓના વતની છે તો તેઓ રતલામ સિટીના વતની છે છે જેનું ઐતિહાસિક નામ રત્નાપુરી સિટી છે તો આ આ ઓપ્શનમાંથી ગમે આપેલું હોય બંને આપણે સાચા જ પડે રતલામ સિટી અથવા તો રત્નાપુરી સિટી મિસ ઇન્ડિયા બે હાજર અઢારનો ખિતાબ છે દિવ્યા પાટીદાર જોશીએ જીતેલો છે તેઓ મધ્યપ્રદેશના વતની છે રતલામ સિટીના વતની છે હવે એવું પૂછે કે મિસ ઇન્ડિયા બે હજાર અઢારની ઇવેન્ટ છે એ કયા સિટીમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તો ખાસ યાદ રાખજો ઇવેન્ટ છે એ દિલ્હીમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવેલી હતી જોઈએ નેક્સ્ટ તુર્ક દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે તુર્ક દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે તો તુર્ક દ્વારા થોડાક દિવસ પહેલાં તે બીજ બારડે કરીને એક એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવેલી છે હવે વાત કરીએ એપ્લિકેશનની સેના માટેની છે તો એ લોકોએ સિક્યુરિટી પર્પઝને લઈ અને આ એપ્લિકેશન છે એ લોન્ચ કરેલી છે ત્યાં સોશિયલ મીડિયાની બધી જ વેબસાઇટ એ લોકોએ બ્લોક કરી દીધી છે લાઈક ફેસબુક વોટ્સએપ ટ્વિટર એ બધી જ એપ્લિકેશન બધી જ વેબસાઇટ એપ્લિકેશન છે એ ત્યાં બ્લોક કરી દીધી છે અને એમની પોતાની એક એપ્લિકેશન છે બીજ બારડે ત્યાં જ એ લોકો બધું ટ્રાન્સફર કરે છે આ એપ્લિકેશનમાં તેઓ ટેક્સ્ટ ઓડિયો વિડીયો ઇમેજ કોઈ પણ ફાઇલ છે એ ટ્રાન્સફર કરી શકે છે તુર્કમેનિસ્તાન છે તો એની થોડીક માહિતી લઈએ તુર્ક ની રાજધાની કઈ છે તો રાજધાની નું નામ છે અસગબત એની રાજધાની છે એની કરન્સી કઈ છે તો તુર્ક મેનિસ્તાનની કરન્સી છે મનત છે જો આ એનો લોગો છે જોઈએ નેક્સ્ટ બારમી આઈએસડીએસઆઈ કોન્ફરન્સ નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું બારમી આઈએસડીએસઆઈ કોન્ફરન્સ છે એ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે તો બારમી આઈએસડીએસઆઈ કોન્ફરન્સ નું આયોજન

આવેલી છે ખાસ એની થીમ યાદ રાખજો થીમ પણ પરીક્ષામાં પૂછાઈ શકે ડેટા ડ્રાઈવન ડિસિઝન મેકિંગ ઇન ડિજિટલ એજ જોઈએ નેક્સ્ટ નેપાળ દ્વારા ભારતમાં રૂપિયા ખર્ચ કરવા માટે કેટલી લિમિટ રાખવામાં આવી કયા દેશ દ્વારા લિમિટ રાખવામાં આવી એવું પણ પૂછાઈ શકે તો કયા દેશ દ્વારા નેપાળ દ્વારા ભારતમાં રૂપિયા ખર્ચ કરવા માટે કેટલી લિમિટ રાખવામાં આવેલી છે તો નેપાળ દ્વારા રૂપિયા ખર્ચ કરવા માટે એક લાખ રૂપિયા પ્રતિ મહિના નેપાળના કોઈ પણ વતની હોય એને ભારતમાં એક લાખ રૂપિયાથી વધારે એ ચુકવણી ના કરી શકે એવી નેપાળ સરકાર દ્વારા લિમિટ રાખવામાં આવેલી છે નેપાળની વાત આવી છે તો આપણે જોઈએ એનું કેપિટલ શું છે તો નેપાળનું કેપિટલ છે કાઠમંડુ એટલે કે નેપાળની રાજધાની છે એ કાઠમંડુ છે કરન્સી નેપાલીઝ રૂપી છે અને એમના વડાપ્રધાનનું નામ શું છે તો વડાપ્રધાનનું નામ છે કે પી ઓલી બરાબર જોઈએ નેક્સ્ટ તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા કઈ પાંચ સાઈટ માટે મોબાઈલ ઓડિયો ગાઈડ એપ મોબાઈલ ઓડિયો ગાઈડ એપ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હવે આ મોબાઈલ ઓડિયો ગાઈડ એપ શું હશે તો જે કોઈ સાઇટ હોય એના વિશેની સંપૂર્ણ માહિતી આ એપ દ્વારા મળી રહે એટલે કે આપણે સોંગ સાંભળતા હોઈએ ત્યારે જે રીતે આપણને અવાજ સંભળાય એવી રીતે જે કાંઈ પણ માહિતી હોય એ આ એપ દ્વારા મળી રહે એના માટેની એપ છે એના માટે આ એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા પાંચ સાઇટ સિલેક્ટ કરવામાં આવેલી છે એ પાંચ સાઇટ કઈ છે એના ખાસ નામ યાદ રાખજો કોઈ પણ નામથી પૂછાઈ શકે એક રાજસ્થાનની સાઈટ છે એનું નામ છે અમેર કિલ્લો બીજી છે આસામની કાઝીરંગા નેશનલ પાર્ક એનું નામ છે ત્રીજી છે ગોવા ગોવાનું કોલવા બીચ છે એને પણ આમાં સિલેક્ટ કરવામાં આવેલું છે કેરળનું કુંવરકોમ છે એને પણ આમાં સ્થાન આપવામાં આવેલું છે અને બિહારનું મહાબોધિ મંદિર છે એને પણ આ સાઇટમાં સ્થાન આપવામાં આવેલું છે કોના દ્વારા આ એમઓયુ સાઇન ગાઈડ એપ માટે એમઓયુ સાઇન કરવામાં આવેલા છે કઈ પાંચ છે તો રાજસ્થાનનો અમેર કિલ્લો અસમનું કાઝીરંગા નેશનલ પાર્ક ગોવાનું કોલવા બીચ કેરળનું કુમારકોમ અને બિહારનું બોધિ મંદિર માટે આ એમઓયુ સાઇન કરવામાં આવેલા છે જોઈએ નેક્સ્ટ તાજેતરમાં ભારતે કેટલા કયા દેશ માટે સોરી કેટલા નથી તાજેતરમાં ભારતે કયા દેશ માટે પિસ્તાલીસો કરોડ રૂપિયાની સહાય જાહેર કરેલી છે તો તાજેતરમાં ભારતે ભૂટાન દેશ માટે કરોડ રૂપિયાની સહાય જાહેર કરેલી છે ભૂટાન દેશ છે એની જે પંચવર્ષીય યોજના હોય એ પંચવર્ષીય બારમી પંચવર્ષીય યોજના માટે કેટલામી યોજના તો બારમી પંચવર્ષીય યોજના માટે ભારત દેશે પિસ્તાલીસો કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે એનું કેપિટલ કયું છે રાજધાની કરન્સી કઈ છે એનું નામ શું છે લોટાઈ શેરિંગ એવું પણ પૂછાય કે તાજેતરમાં ભારતે ભૂટાન દેશ માટે કેટલા રૂપિયાની સહાય જાહેર કરેલી છે તો પિસ્તાલીસો કરોડ રૂપિયાની સહાય જાહેર કરેલી છે જોઈએ એના પછીનો પ્રશ્ન ભારતીય ક્રિકેટર દ્વારા વિદેશમાં એક જ વર્ષમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે જો અહીંયા ખાસ પ્રશ્ન સમજવાનો કે ભારતીય ક્રિકેટર દ્વારા વિદેશની ધરતી ઉપર એક જ વર્ષમાં વિદેશની ધરતી ઉપર એક જ વર્ષમાં અને એ પણ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે અત્યાર સુધી એ રેકોર્ડ હતો એ રાહુલ દ્રવિડના નામે હતો અત્યારે આજે કોહલીએ જે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચ હતી એમાં એને બેસી રન પૂરા કર્યા એટલે રાહુલ દ્રવિડ થી એક રન વધારે ફટકારેલ છે એટલે એને હવે રેકોર્ડ છે એ વિરાટ કોહલીના નામે છે મિત્રો આપે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરી અને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો